બંગાળની ખાડીમાં અંફાન નામનું ઘાતક વાવાઝોડું ઉત્પન્ન થયું છે વાવાઝોડું પશ્ચિમી તટ એટલે કે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કિનારે છે અંફાન પશ્ચિમ બંગાળમાં છેલ્લા એકવીસ વર્ષમાં આવેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે અંફાનના પગલે ઓરિસ્સામાં દોઢ લાખ તથા પશ્ચિમ બંગાળમાં પાંચ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઓરિસ્સામાં વાવાઝોડાને કારણે સો થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે કોલકાતામાં આ વાવાઝોડું એકસો દસ કિલોમીટરની ઝડપે ટકરાવવાની ભીતિ છે ગૃહમંત્રી અમિત શાહે ઓરિસ્સામાં મુખ્યમંત્રી નવીન પટનાયક તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી છે એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ અગત્યની ઘોષણા કરી છે સમગ્ર દેશમાં પચીસ મે થી ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા શરૂ થઈ જશે આ માટે તમામ એરપોર્ટ તથા એરલાઇન કંપનીઓને સૂચના આપી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ત્રેવીસ માર્ચ થી ઇન્ટરનેશનલ તેમજ પચીસ માર્ચ થી ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ છે જેને પગલે એરલાઇન્સ ક્ષેત્રને અંદાજે એસી હજાર કરોડનું નુકસાન થયું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હું પણ કોરોના વોરિયર અભિયાન લોન્ચ કર્યું છે જે આવતીકાલથી સાત દિવસ સુધી ચાલશે આ અભિયાન અંતર્ગત બાવીસ મેના દાદા દાદી સાથે સેલ્ફી લઈ કોરોના વોરિયર્સ હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં અપલોડ કરવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું છે આ અભિયાન અંતર્ગત બાળકો અને વડીલોને ઘરમાં રાખવાની આદત કેળવવા અપીલ કરવામાં આવી છે ફરજિયાત માસ્ક પહેરવા કામ વગર ઘરની બહાર ન નીકળવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે જામનગરની જીજી હોસ્પિટલમાંથી ડોક્ટરોની એક ટીમ અમદાવાદ મોકલવામાં આવી હતી આ ટીમ પરત ફરતા તમામ ડોક્ટરોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા આ ડોક્ટરો પૈકી વધુ એક ડોક્ટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે આ જામનગરમાં આજે સાંજે કોરોનાના વધુ બે દિવસ પૂર્વે વાંબે આવાસ વિસ્તારના ત્રણ વર્ષીય બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યાર પછી ગઈકાલે તેના પરિવારના ચાર સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો આજે એ બાળકના સંબંધી ત્રીસ વર્ષીય મહિલાને પણ કોરોના હોવાનું નિદાન થયું છે તેમજ સુભાષ બ્રિજ પાસેના વિસ્તારમાં રહેતા એક અઢાર વર્ષીય યુવકનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ અઢાર વર્ષીય યુવકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી એટલે કે જામનગરમાં સ્થાનિક સંક્રમણની શરૂઆત થઈ ચૂકી છે એવી આશંકા પ્રબળ બની છે જામનગરના ધારાસભ્યો તથા રાજ્યના કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વિડીયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠકમાં ભાગ લીધો હતો આ ઉપરાંત તેમણે પત્રકાર પરિષદ પણ યોજી હતી આવતીકાલથી સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે તમામ પાકો માટે ઉચ્ચ ગુણવત્તાના બિયારણોના વેચાણનો આરંભ થશે રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુએ આ અંગે વિગતવાર માહિતી આપી હતી સમગ્ર રાજ્યની જેમ જામનગરમાં પણ ટુ વ્હીલર પર ડબલ સવારી પ્રતિબંધિત છે પરંતુ લોકો આ નિયમનું પાલન કરતા નથી આ મુદ્દે એસપી શરદ સિંઘલે ટુ વ્હીલર પરિટેન કરવામાં આવશે આ ઉપરાંત શહેરમાં સાંજે પાંચ પછી મેડિકલ કારણ વગર એટલે કે હોસ્પિટલ આવવા જવા સિવાયના કારણોસર રિક્ષાના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નિયમ ભંગ થશે તો રિક્ષા પણ ડિટેઇન કરવામાં આવશે